ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 3માં જોઈએ તો આગળ પાર્ટ 2માં ભણીએ પ્લાસ્ટિક. તમે રોજબરોજમાં ઉપયોગમાં આવતી પ્લાસ્ટિકની ચીજ વસ્તુઓથી તો પરિચિત જ હશો, એટલે કે આપણે પરિચિત છીએ. આવી વસ્તુઓ તથા તેના ઉપયોગની યાદી તૈયાર કરવાનું કીધું છે, તો એમાં એ અને બી આપી, તો એ આકૃતિ કેવી થશે? રૈખિક, એટલે એક લાઇનમાં હોય, અને ગોઠવણી કોના દ્વારા? અરૈખિક, એટલે કે ઉપર નીચે અલગ 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 હોય. તો સંશ્લેષિત રેસા જેમ કે પ્લાસ્ટિક તથા પોલિમર છે, એટલે કેવા હોય? પ્લાસ્ટિક તથા પોલિમર છે. દરેક પ્લાસ્ટિકમાં એકમોની ગોઠવણી એક સમાન હોતી નથી, એટલે કે કેવું હોય? અલગ અલગ હોય ગોઠવણી. કેટલાકમાં તે રૈખિક હોય છે, જ્યારે બીજામાં તે અરૈખિક હોય છે. એટલે કે કેવી? રૈખિક ને અરૈખિક હોય છે. તમે આકૃતિમાં જોયું કે હશે, જોઈ શકો છો કે તે કઈ રીતે પ્લાસ્ટિકની વસ્તુઓ શક્ય હોય તેટલા આકાર તથા કદમાં ઉપલબ્ધ હોય છે. શું તમને આશ્ચર્ય થાય છે કે આવું કઈ રીતે થાય? હકીકત એ છે કે પ્લાસ્ટિકને સરળતાથી કોઈ પણ ઘાટમાં ઢાળી શકાય છે, એટલે કે કેવા? અલગ અલગ ઘાટમાં ઢાળી શકાય. પ્લાસ્ટિકને રિસાયકલ કરી શકાય છે, ફરીવાર વાપરી શકાય છે, રંગી શકાય છે, પીગાળી શકાય છે, પાતળા પડમાં ઢાળી શકાય છે, અથવા વાયર બનાવી શકાય છે, એટલે કે અલગ અલગ બનાવી શકાય છે. માટે તેના ઘણા બધા ઉપયોગો થઈ શકે છે. જો આકૃતિમાં દર્શાવ્યા, ખુરશી આપી છે, ગ્લાસ આપ્યો હોય, ડોલ આપી છે, અને બાઇક આપી હોય. પ્લાસ્ટિકની બનેલી જુદી જુદી વસ્તુઓ છે. કેવી છે વસ્તુઓ? છે તો કે પોલી વત્તા ઇથિનધીન એ બનેલું ઉદાહરણ છે. હવે તમારી જાતે જ પ્લાસ્ટિકના એક ટુકડાને વાળવાનો પ્રયત્ન કરો. શું કરવાનું? વાળવાનો પ્રયત્ન કરવાનો. શું પ્લાસ્ટિકની દરેક વસ્તુને સરળતાથી વાળી શકાય છે, એટલે કે વાળી શકાય છે સરળતાથી? વાળી શકાય છે જ્યારે કેટલીક બળપૂર્વક વાળવા જતા શું થાય? એ તૂટી જાય. જ્યારે આપણે પ્લાસ્ટિકની બોટલમાં ગરમ પાણી નાખીએ છીએ ત્યારે વિકૃત થઈ જાય છે, એટલે કે વિકૃત એટલે શું થઈ જાય? નરમ થઈ જાય. કેવી થઈ જાય? નરમ થઈ જાય. આવું પ્લાસ્ટિક કે જે ગરમ કરતાં સરળતાથી વિકૃત થઈ જાય છે કે તૂટી જાય છે તેને થર્મોપ્લાસ્ટિક કહે. કેવું કહેવાય? થર્મોપ્લાસ્ટિક. પોલિથીન અને પીવીસી એ થર્મોપ્લાસ્ટિકના ઉદાહરણ છે. કોના ઉદાહરણ છે? પોલિથીન અને પીવીસી થર્મોપ્લાસ્ટિકના ઉદાહરણ છે. તેઓ રમકડા, કાસકા અને જુદા જુદા પ્રકારના પાત્રો બનાવવા માટે થાય છે. કોના કોના માટે? રમકડા, કાસકા અને જુદા જુદા પ્રકારના પાત્રો બનાવવા માટે પણ થાય છે. બીજી બાજુ જોઈએ તો કેટલાક પ્લાસ્ટિક એકવાર કોઈ આકારમાં ઢાળ્યા પછી તેને ગરમ કરીને નરમ કરી શકાતા નથી, એટલે એમાં કેવા હોય કે તેને ઢાળ્યા પછી નરમ કરી શકાતા નથી, તેને થર્મોપ્લાસ્ટિક કહે. શું કહેવાય? એને થર્મોપ્લાસ્ટિક કહેવાય. બેકેલાઇટ અને મેલામાઇન એ બે તેઓના ઉદાહરણ છે. કઈ કઈ? બેકેલાઇટ અને મેલામાઇન. બેકેલાઇટ એ ઉષ્મા અને વિદ્યુતનું અવાહક છે. કેવું થાય? વિદ્યુતનું અવાહક હોય છે. તે વિદ્યુતની સ્વીચો, વિવિધ વાસણોના હાથાઓ વગેરે બનાવવા માટે વપરાય છે. મેલામાઇન એ બહોળા ઉપયોગમાં આવતો પદાર્થ છે. તે અગ્નિ અવરોધક છે અને બીજા પ્લાસ્ટિક કરતાં ગરમીને વધુ સહન કરી શકે છે, એટલે કેવું થાય? વધુ સહન કરી. તે ભોંય તળિયાની ટાઇલ્સ,
रसोड़ाना वासणों तथा अग्निरोधक कापड़ बनावामां उपयोगी छे। आकृतिमां दर्शाव्या थर्मोप्लास्टिक अने थर्मो सेटिंग प्लास्टिकना विविध उपयोग विषे दर्शावेल छे। एटले के थर्मोप्लास्टिकनी बनावेली वस्तु अने थर्मो प्लास्टिकथी बनेली वस्तुओ, तो के थर्मोप्लास्टिकना उदाहरण छे। तो हवे आगळ पदार्थनी पसंदगीना पदार्थ तरीके प्लास्टिक एटले के पसंदगी कोने आपीए छीए? આજે જો આપણે ખાદ્ય પદાર્થો, પાણી, દૂધ, અથાણાં કે સૂકા ખોરાક વગેરેનો સંગ્રહ કરવાનો હોય તો પ્લાસ્ટિકના પાત્રો સૌથી અનુકૂળ લાગે છે, એટલે કે કેવા હોય, આપણને અનુકૂળ લાગતા હોય છે। આવા બાબત માટે તેનું હળવું વજન, સસ્તી કિંમત, સારી એવી મજબૂતાઈ તથા સરળતાથી વાપરી શકાય તે બાબત કારણભૂત છે। એટલે કે કેવું હોય, એની કિંમત ઓછી હોય, વજનમાં હલકું હોય અને સારી એવી હોય છે મજબૂતાઈ, એટલા માટે એ વધારે ઉપયોગમાં લેવાય છે। ધાતુઓ કરતાં વજનમાં હલકું હોવાના કારણે પ્લાસ્ટિકનો ઉપયોગ મોટરકાર, હવાઈ જહાજ તથા અવકાશયાનમાં પણ થાય છે। કેમાં થાય? અવકાશયાનમાં પણ જોવા મળે છે। જો યાદી બનાવવાનો જઈએ તો સ્લીપર, ફર્નિચર, સુશોભનની વસ્તુઓ વગેરે જેવી કેટલીક અસંખ્ય વસ્તુઓની ઉમેરાતી જાય છે। તો ચાલો આપણે પ્લાસ્ટિકના ગુણધર્મો વિશેની ચર્ચા કરીએ। તો એમાં હે સૌ પ્લાસ્ટિક બિન પ્રતિક્રિયાશીલ હોય છે, એટલે કે ક્રિયાશીલ છે। તો તમે સમજો, જાણો છો કે લોખંડ જેવા પદાર્થો જ્યારે ભેજ તથા હવામાં ખુલ્લા રાખવામાં આવે ત્યારે તેને કાટ લાગે છે। શું થાય? હવામાં ખુલ્લું રાખે તો ભેજના કારણે શું થાય? કાટ લાગે છે, તેઓ સરળતાથી ખવાઈ જાય છે। પણ પ્લાસ્ટિક હવા કે પાણી સાથે કોઈ જ કોઈ જ પ્રક્રિયા આપતું નથી, એટલે કે એને સાથે કોઈ પણ પ્રક્રિયા થતી નથી, તે સરળતાથી ખવાતું નથી, એટલે કે એટલે જ પ્લાસ્ટિકને વિવિધ પ્રકારના પદાર્થો તથા રસાયણોનો સંગ્રહ કરવામાં વાપરવામાં આવે। શું કરવામાં આવે? સંગ્રહ કરવામાં વાપરવામાં આવે। પ્લાસ્ટિક હળવું, મજબૂત અને ટકાઉ છે? તો જોઈએ, તો શું કીધું? તમારા વાલી અથવા દાદા દાદી સાથે વાત કરીને જાણો કે તેઓ પહેલાના સમયમાં કેવા પ્રકારની ડોલ વાપરતા હતા, એટલે કે કેવી ડોલ વાપરતા હતા એ તમે આજે જે ડોલ કે ટમ્બલર વાપરો છો તે કયા પદાર્થનું બનેલું છે, પ્લાસ્ટિકના પાત્રો વાપરવામાં શું ફાયદા શું છે, પ્લાસ્ટિક હળવું, મજબૂત, ટકાઉ અને કોઈ પણ આકાર કે કદમાં ઢળી શકે તેવું હોવાથી તેને ઘણી બધી બાબતો માટે વાપરવામાં આવે છે, એટલે કે અલગ અલગ જગ્યાએ શું કરવામાં વાપરવામાં આવે। સામાન્ય રીતે પ્લાસ્ટિક ધાતુ કરતાં સસ્તું હોય છે। કેવું હોય છે? ધાતુ કરતાં સસ્તું હોય છે। તેનો ઉદ્યોગોમાં તથા ઘર વપરાશની ચીજવસ્તુઓમાં બહોળો વપરાશ થાય છે, એટલે કે એવું વધારે પડતા તમે રોજબરોજ વાપરતા હોય તેવા પ્લાસ્ટિકના જુદા જુદા નામોની કેવી બનાવવાની યાદી કરવાની? કેવી કરવાની? યાદી બનાવવાની। પ્લાસ્ટિક અવાહક છે? તો તમે આગળ શીખી ગયા છો કે પ્લાસ્ટિક એ ઉષ્મા અને વિદ્યુતનું કેવું છે? અવાહક છે। કેવું છે? અવાહક। એટલા માટે જ ઇલેક્ટ્રિક વાયર ઉપર પ્લાસ્ટિકનું પડ હોય છે અને સ્ક્રૂડ્રાઈવર પણ પ્લાસ્ટિકનું હેન્ડલ હોય છે, એટલે કે આપણે જોઈએ તો ટેસ્ટરમાં કેવું હોય છે? ઉપરનું હેન્ડલ કેવું હોય છે? પ્લાસ્ટિકનું। ઉપર દર્શાવ્યા મુજબ તળાવની કડાઈના હેન્ડલ પર પણ પ્લાસ્ટિકના બનેલા હોય છે। કેવું હોય? આપણે કુકર લઈએ એમાં બી કેવું હોય? ઉપરનું પ્લાસ્ટિકનું બનેલું હોય છે। તો કે શું કીધું? શું તમે જાણતા હશો સ્વાસ્થ્ય સંબંધી ઉદ્યોગોમાં પ્લાસ્ટિકનો બહોળો પ્રમાણમાં ઉપયોગ થાય છે? તેના કેટલાક ઉપયોગ દવાની ગોળીઓનું પેકિંગ, ગાને ટાંકા લેવાનું માટેના દોરડા, સિરિંજ, ડોક્ટરોના હાથના મોજા અને બીજા કેટલાક તબીબોને સાધનો વગેરેનો સમાવેશ થાય છે। માઇક્રોવેવ ઓવનમાં પ્લાસ્ટિકના ખાસ પ્રકારના રસોઈઓના વાસણો વપરાય છે, જેમાં ગરમીને લીધે ખોરાક રંધાય છે, પરંતુ પ્લાસ્ટિકના વાસણોમાં કાંઈ અસર થતી નથી। ટેફલોન એ ખાસ પ્રકારનું પ્લાસ્ટિક છે, જેમાં પાણી કે તેલનું ચોંટતું નથી, તે રસોઈના વાસણોનો નોન પ્લાસ્ટિક પણ લગાવવામાં આવે છે, ચડાવવામાં ઉપયોગ થાય છે।
अग्निरोधक प्लास्टिक जो के संश्लेषित रेशा सरलता थी आग पकड़ी सके पकड़ी ले छे, परंतु ए बात रसप्रद छे के फायरमेन ना यूनिफॉर्म ना अग्निरोधक बनावा माटे मेलामाइन प्लास्टिक नुज पड़ चढ़ावामां आवे। क्यानुं चढ़ावामां आवे? प्लास्टिक नुं। कोने? मेलामाइन नुं। पछी प्लास्टिक अने पर्यावरण में शेनी असर थाय तो के जोईए, જ્યારે આપણે બજારમાં જઈએ છીએ ત્યારે સામાન્ય રીતે આપણને પ્લાસ્ટિકમાં વીંટાળેલી કે પોલિથીન બેગમાં પેક કરીને ચીજ વસ્તુઓ આપવામાં આવે છે। કેવા આપવામાં? ચીજ વસ્તુઓ આપણને આપવામાં આવે। આપણા ઘરમાં પ્લાસ્ટિકની નકામી વસ્તુઓ એકઠી થવા પાછળનું આ પણ એક કારણ છે। અંતે તો એ પ્લાસ્ટિક કચરા ટોપલીમાં જ જાય છે। કેવામાં જાય છે? કચરામાં જ જાય છે। પ્લાસ્ટિકનો નિકાલ કરવો એ એક વિકટ સમસ્યા છે। કેમ? કેમ? એનું સરળ કોવાણ થતું નથી। એવા પદાર્થો કે જે કુદરતી પ્રક્રિયાઓ જેવી કે બેક્ટેરિયાની ક્રિયાઓ વડે જ વિભાજન પામે છે તેને જૈવ વિઘટનીય કહે છે। એટલે કે કોને દ્વારા? બેક્ટેરિયાઓના, કુદરતી રીતે। જે પદાર્થો સરળતાથી કુદરતી પ્રક્રિયાઓ વડે વિઘટન પામતા નથી તેને શું કહેવાય? જૈવ અવિઘટનીય કહે છે। કોષ્ટકમાં કીધું એ તો કયા કયા જૈવ કચરાનો પ્રકાર આપ્યો હોય, વિઘટન થવાનો અંદાજિત સમય આપ્યો હોય અને પદાર્થનો પ્રકાર, તો ફળો અને શાકભાજીની છાલ વધેલા રસોઈ વગેરે, તો એકથી બે અઠવાડિયામાં શું થઈ જાય? જૈવ વિઘટનીય। કાગળ 10-30 દિવસમાં થાય તો જૈવ વિઘટનીય। સુતરા કાપડ તો કે 2-5 મહિનામાં જૈવ વિઘટનીય। લાકડું 10-15 વર્ષ તો કે એ બી કેવું હોય? જૈવ વિઘટનીય કચરો। ઊનના કપડા તો કે એ લગભગ 1 વર્ષ થાય એટલે કે એ બી કેવું હોય? જૈવ વિઘટનીય પકડો। ટીન, એલ્યુમિનિયમ અને ધાતુનું ક્રેન તો એ કેવું થાય છે? 100-500 વર્ષ લાગે। કેટલા લાગે? તો એ બી કેવું હોય? જૈવ વિઘટનીય। પ્લાસ્ટિકની થેલીઓ કેટલા વર્ષો લાગે? બહુ બધા વર્ષો લાગે એમ પ્લાસ્ટિકની થેલીઓને, એ કેવું હોય? જૈવ વિઘટનીય। તો આગળ સમજીએ, અમુક પ્લાસ્ટિકોને વિવિધ વિઘટન પામતા કેટલાક વર્ષો થતા હોવાથી તે ઇકો ફ્રેન્ડલી નથી, એટલે કે કેવું હોય? આપણને ઇકો ફ્રેન્ડલી નથી, તે પર્યાવરણ પ્રદૂષણ કરે છે, એટલે કે કેવું થાય? પર્યાવરણને પ્રદૂષિત કરે છે। આ ઉપરાંત સંશ્લેષિત પદાર્થોનું દહન ધીમું થાય છે અને તેનું સરળતાથી સંપૂર્ણ દહન થતું નથી, એટલે કે દહન થતું નથી। પ્રક્રિયા દરમિયાન તેમાંથી ઘણા ઝેરી ધુમાડાઓ વાતાવરણમાં છૂટે છે જેને લીધે હવાનું પ્રદૂષણ થાય છે। આ મુશ્કેલીને કઈ રીતે નિવારણી શકાશે, એટલે કે તો શું કરી શકાય એના? તો શું તમે કચરાને એવા ઢગલા જોયા છે કે જ્યાં પ્રાણીઓનો કચરો ખાતા હોય અથવા ખાદ્ય કચરો ખાવાની પ્રક્રિયા દરમિયાન તે પોલિથીન બેગ અને ખાદ્ય પદાર્થોનું પેકિંગ પણ ખાઈ જાય છે? હા, એવા ઘણા બધા ગાય ભેંસ લઈ લો એ બહાર શું કરતા મોસ્ટ ઓફલી એવું બધું પોલિથીનનું ખાતી જોવા મળે છે અત્યારે હાલ પ્રદૂષણના કારણે। શું તમે તેના પરિણામોની કલ્પના કરી શકો છો? પ્લાસ્ટિકના મટીરિયલના આવા પ્રાણીઓને શ્વસન તંત્રમાં ફસાઈ જાય છે અથવા તો પેટમાં અસર એક અસ્તર બનાવી દે છે અને તેમના પણ મૃત્યુનું કારણ બને છે, એટલે કે મૃત્યુ થવાની સંભાવના પણ રહેલી હોય છે। ગમે ત્યાં બેજવાબદાર રીતે ફેંકાયેલી પોલીબેગ્સને લીધે ગટરો પણ ભરાઈ જાય છે, એટલે શું થાય? ગટરોમાં પાણી ભરાઈ જતું જોવા મળે છે। કેટલીક વાર આપણે પણ બે જવાબદાર બની જઈએ વેફર, બિસ્કીટ અને અન્ય ખાદ્ય પદાર્થોના પેકિંગ રસ્તા ઉપર અથવા તો બગીચામાં કે પિકનિક પર સ્થળે ફરવા જઈએ છીએ ત્યારે શું કરી દઈએ? આપણે ફેંકી દઈએ જો તમે શું આવું કરતા પહેલાં આપણે વિચારવું ન જોઈએ એવું કે તમે એક જવાબદાર નાગરિક તરીકે સ્થળોને સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત રાખવા કયા પગલાં સૂચવશો? એટલે કે શું શું કરશો? તો કે પોલિથીનનો ઉપયોગ ઓછો કરશું, પછી જાહેર માર્ગો ઉપર ફેંકી દેવો ન જોઈએ કચરો, એવું બધું ધ્યાન રાખવું જોઈએ। બને ત્યાં સુધી પ્લાસ્ટિકનો ઉપયોગ કરવાનું ટાળો, શું કરવાનું? ઉપયોગ કરવાનું ટાળી દેવાનું। ખરીદી કરવા જાઓ ત્યારે સુતરાઉ તથા શણની થેલીઓની ઉપયોગ કરો। કનો કરો? સુતરાઉ અને શણની થેલીનો ઉપયોગ કરવો જોઈએ। જૈવ વિઘટનીય અને જૈવ અવિઘટનીય કચરાને અલગ એકઠા કરો અને નિકાલ કરો। શું કરવાનું? બંનેને કેવા રાખવાના? અલગ અલગ રાખવાના અને નિકાલ કરી દો। આ બાબતની આદત ઘરમાં પણ પાડો। શું કરવાની? ઘરમાં પાડવાની। શું તમે બીજા કોઈ માર્ગ સૂચવી શકો છો જેથી પ્લાસ્ટિક મટીરિયલનો વપરાશ ઘટાડવામાં કોઈ
ફાળો આપી શકાય? પ્લાસ્ટિકના કચરાનું રિસાયકલ કરવું જોઈએ, શું કરવું જોઈએ? રિસાયકલ કરવું જોઈએ. મોટાભાગના થર્મોપ્લાસ્ટિક રિસાયકલ કરી શકાય છે, શું કરી શકાય? રિસાયકલ. પણ કયા થર્મોપ્લાસ્ટિક રિસાયકલ કરી શકાય તેવી વસ્તુઓની યાદી કરો. જો કે રિસાયકલિંગ દરમિયાન તેમાં કેટલાક રંગો ઉમેરી શકાય છે, એટલે કે એમાં શું કરી શકાય? ઉમેરી શકાય છે, જેને લીધે તેના ઉપયોગને ખાસ કરીને ખાદ્ય પદાર્થોના સંગ્રહ માટે અટકાવી શકાય. શું કહેવાય? અટકાવી શકાય છે. જાગૃત નાગરિક તરીકે 5R સિદ્ધાંતને યાદ કરો રાખવો જોઈએ, એટલે કે રિડ્યુસ, રીયુઝ, રિસાયકલ, રિકવર અને રિફ્યુઝ. એવી આદતો કહેવી જોઈએ. રેસાઓનો વિવેક એટલે કે શું થાય? તો કે જળાશયોમાં કે રસ્તા ઉપર પ્લાસ્ટિકના બેગના ના ફેંકવા જોઈએ. ખરીદી કરવા જાઓ ત્યારે સુતરાઉ કાપડની કે શણની થેલીઓનો લઈને જાઓ. પ્લાસ્ટિકને મટીરિયલ વપરાશ ઓછામાં ઓછા કરો, એટલે કે શું કરવાનું? ઓછામાં ઓછું કરી દેવાનું. દાખલા તરીકે પ્લાસ્ટિકના લંચ બોક્સને બદલે સ્ટીલનું લંચ બોક્સ વાપરવું જોઈએ. એટલા માટે તો આપણે અહીંયા સુધી રાખીશું. આવતા પાઠમાં સ્વાધ્યાય વિશે અભ્યાસ કરીશું.